પંચમહાલ શહેરના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડનો મંત્રીમંડળમાં સમાવેશ નહીં કરાતા શહેરા મત વિસ્તારના મતદારો તેમજ કાર્યક્રમમાં રોષ ફેલાયો જોવા મળ્યો હતો અને ભાજપ કાર્યાલય પર આવી પોતાનો બડાપો ઉઠાવ્યો હતો. પંચમહાલ જિલ્લાની સહેરા 124 વિધાનસભા બેઠક પર સહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ છેલ્લી 5 ટર્મથી સતત ભાજપમાંથી ચૂંટાઈ આવે છે. તેમ છતાં જેઠાભાઈ ભરવાડની ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના કરી તેમનો મંત્રીમંડળમાં સમાવેશ નહીં કરવામાં આવતા સહેરા મત વિસ્તારના મતદારો તેમજ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કાર્યકરો તેમજ મતદારોએ સહેરા ભાજપ કાર્યાલય પર ધસી આવી પોતાનો બડાપો ઠાલવતા કાર્યકરોએ જણાવ્યું હતું કે સહેરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ છેલ્લા 5 ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને મોકલીએ છે અને ખોબે ખોબે વોટ આપી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડને ચૂંટીને ભાજપના ધારાસભ્ય વધે તે હેતુથી જેઠાભાઈ ભરવાડને ચૂંટીને મોકલીએ છે. જેઠાભાઈ ભરવાડ પોતાની આગવી છબી ધરાવતા હોવાથી પંચમહાલ, મહીસાગર, દાહોદ તેમજ છોટાઉદેપુર સુધીના મતદારો તેમને આવકારે છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ જેઠાભાઈ ભરવાડની અવગણના કરીને તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જેથી આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે ફટકો પડે તેવી સંભાવના જણાઈ રહી છે. ભાજપના કાર્યકરોનું કહેવું છે કે જેઠાભાઈ ભરવાડનો મંત્રીમંડળમાં સમાવેશ નહીં કરવામાં આવે તો ભાજપના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાશે તેવી ભાજપના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી. જોકે જેઠાભાઈ ભરવાડનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થયો ન હતો. હવે ભાજપના કાર્યકરો ઇચ્છી રહ્યા છે કે જેઠાભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ દ્વારા નિર્ણય લઈને જેઠાભાઈ ભરવાડનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. શહેરા 124 વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય એવા જેઠાભાઈ ભરવાડ સાહેબ સમગ્ર પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર ત્રણ લોકસભા મત વિસ્તાર ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેઓ શ્રી છેલ્લી 5 ટર્મથી સમગ્ર કાર્યકર્તાઓને એક સાથે લઈને ભારતીય જનતા પાર્ટીની સરકારને 5 વખત મદદ કરી છે અને આટલી મોટી મંત્રીઓના કરતાં પણ વધારે લીડથી ચૂંટાઈને અમે મોકલીએ છીએ. ત્યારે આ તમામ વિસ્તારના કાર્યકર્તાઓ એકબીજાને પૂછે છે કે આપણા જેઠાભાઈ ભરવાડ સાહેબને મંત્રીમંડળમાં કેમ સમાવેશ કરવામાં નથી આવતો, જેનો ભારોભાર બળાપો ઉભો થયો છે અને એ રોષ આવનારી લોકસભાને ભારે પડશે. જો મંત્રીમંડળ અને મોવડી મંડળ સરકાર વિચાર કરે અને મંત્રીમંડળમાં સમાવેશ કરે અને જો એમ કરવામાં નહીં આવશે તો આ ત્રણેય સીટનું પરિણામ ભોગવવાની ભારતીય જનતા પાર્ટી અને મોવડી મંડળ અને સરકારે તૈયારી રાખવાની એવી અમારી કાર્યકર્તાઓનો જબરજસ્ત બળાપો છે. જેથી કરી અમે વિનંતી કરીએ છીએ કે અમને મંત્રીમંડળમાં અમારા ધારાસભ્ય સાહેબને સમાવવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીનો મોભો જાળવવો હોય તો આ છેલ્લી અમારી ચેલેન્જ છે. તાજેતરમાં જ ગુજરાત સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે. તેમ પંચમહાલ અને દાહોદ તેમજ મહીસાગર જિલ્લામાંથી અમે એક શહેરા મત વિસ્તારની વાત કરી. અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ જે છેલ્લા 5 ટર્મથી જંગી બહુમતીથી વિજયી બની અને વિધાનસભા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જાય છે, આ વખતે સર્વે કાર્યકર મતદાર ભાઈઓને એક જ અપેક્ષા હતી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે રચના થઈ છે ત્યારે આ વખતે તેમને મંત્રીમંડળમાં સમાવેશ જરૂર થશે. તેમ છતાં મંત્રીમંડળની નિમણૂક થયા પછી મતદારોને જ્યારે ખબર પડવા માંડી કે ખરેખર સાહેબને આ વખતે પણ મંત્રીમંડળ પદ નથી આપ્યું તો પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાની તમામ જનતા નાખુશ થઈ છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીથી છેડો ફાડીને કોંગ્રેસમાં સત્તાવાર જોડાવાની પણ તૈયારી કરી દીધી છે. જેઠાભાઈ ભરવાડ સાહેબ એક પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ છે પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અને તેમ છતાં જ્યારે પાર્ટીએ કોઈ કદરનગર સંગઠને પણ કોઈ ઉપરના સરકારને કોઈ ધ્યાન નથી દોર્યું ત્યારે આવનાર દિવસમાં કદાચ લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ખરેખર માન્ય ધારાસભ્ય સાહેબ જેઠાભાઈ ભરવાડને મંત્રીમંડળમાં સમાવેશ નહીં કરવામાં આવે તો પંચમહાલ, દાહોદ, મહીસાગરના તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાના છે, એમાં બેમત નથી અને કોંગ્રેસમાં જોડાવાના છે અને એ ફટકો કદાચ આવનાર દિવસમાં લોકસભાને ભોગવવાનો વારો આવશે, એમાં બેમત નથી. શહેરા તાલુકાની આ કાર્યાલય પર અમે બધા એકત્ર થઈ અને ધારાસભ્ય લોકપ્રિય ધારાસભ્યને જે દર વખત મંત્રીમંડળમાં સમાવેશ નહીં કરતા ખરેખર અમારા સાહેબ તાલુકામાં નહીં પણ આખા સમગ્ર જિલ્લામાં અમારું સંગઠન એકતા કરીને બીજેપીનું કામ કરાવી રહ્યા છે પણ ખરેખર સાહેબને આ વખત સમાવેશ કરવો એ અમારી જિલ્લાની લાગણી છે અને ખરેખર નહીં કરો તો અમે આ સંસદ લોકસભામાં ખરેખર બક્ષીપણ તમામ સમાજને નુકસાન પહોંચે એટલે ખરેખર અમારા સાહેબને મંત્રીમંડળમાં સમાવેશ કરવા અમારી મહિલાઓની ખૂબ ખૂબ લાગણી. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.